પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ પૃષ્ઠફળના સૂત્રની થોડી આપણે અત્યારે ચર્ચા કરીએ ઘનફળના પછી જોઈશું તો પૃષ્ઠફળ એટલે કે 3D આકૃતિ હોય જેમ કે એક રૂમ તો રૂમમાં ઘણી બધી બાજુઓ છે તો એ બધી બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો કરો તો તમને પૃષ્ઠફળ મળશે એટલે એકચ્યુઅલી પૃષ્ઠફળ એ ક્ષેત્રફળનો સરવાળો છે એવું સમજી શકો તો ચલો આપણે પહેલો આકાર લઈએ લંબઘન લંબાઈ છે પહોળાઈ છે ઊંચાઈ છે ત્રણ માપ છે એટલે આ 3D આકૃતિ થઈ તો આનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો તેના માટેનું સૂત્ર છે 2LB+BH+HL આ 6 બાજુના ક્ષેત્રફળનો કુલ સરવાળો કરીને તમને આપશે આ સૂત્ર હવે માની લો કે ઘરની 4 દિવાલને જ મારે કામ છે રંગવાની છે તો મારે 4 દિવાલનો ક્ષેત્રફળની જરૂર પડશે તો તેને આપણે કહીશું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો આ 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર બનશે 2H(L+B) આ 4 દિવાલનું ક્ષેત્રફળ મને આપી દેશે નેક્સ્ટ આકાર લઈએ ઘન કે સમઘન કે જેમાં બધી બાજુ સરખી LLL લંબાઈ બધી પહોળાઈ ઊંચાઈ બધી જ વસ્તુ છે રૂબિક ક્યુબ તમે સમજી શકો તો તેનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય 6 બાજુનું તો એક બાજુ આ ચોરસ આકારની છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બને L² આવી 6 બાજુ હોય એટલે સૂત્ર બનશે 6L² એ જ સમઘનમાં મારે 4 બાજુનું કામ છે પાર્શ્વ પૃષ્ઠોનું તો 4 બાજુ છે તો 4L² એક બાજુ માટે L² ને 4 એટલે 4L² બની જશે નવો આકાર લઈએ નળાકાર નળાકાર જે છે તેમાં ઊંચાઈ અને આ ત્રિજ્યા છે બરાબર આ વર્તુળાકાર ભાગ હોય તેની આ ત્રિજ્યા છે તો આ નળાકારમાં બંને તરફ ત્રિજ્યા સરખી તેવો આકાર છે આપણો એવું સમજવાનું બરાબર પાઇપ જે છે તે સીધી છે બંને તરફના વ્યાસ કે ત્રિજ્યા સરખી છે તેવું આપણે સમજવાનું છે આ નળાકાર માટે તો તેનું પહેલું સૂત્ર લઈએ વક્ર સપાટીના ક્ષેત્રફળનું વક્ર સપાટી એટલે આ નળાકારની વળેલી સપાટી બરાબર એક લોખંડનો પાઇપ છે તો તેને બહારથી કલર કરવાનો છે તે બહાર જે ભાગમાં આપણે કલર કરીશું ગોળાકાર ભાગમાં તે આપણી વક્ર વળેલી સપાટી છે તો તેનું સૂત્ર બનશે 2πRH હવે માની લો કે નળાકાર ટાંકી છે જેનું તળિયું બંધ છે અને છત ખુલ્લી છે તો એક જ છેડો બંધ છે તો એક છેડે બંધ હોય તેવા નળાકારને વક્ર સપાટી અને ઢાંકણ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે તો આ વક્ર સપાટી અને તળિયું ઢાંકવા માટે આપણે એક વર્તુળ લઈશું એટલે વર્તુળના ક્ષેત્રફળ તેમાં ઉમેરવું પડશે તો આ એક છેડેથી બંધ હોય તેનું સૂત્ર બનશે અને માનો કે નળાકાર બંને છેડેથી બંધ છે તેને આપણે કુલ પૃષ્ઠફળ પણ કહીશું તો તેમાં વક્ર સપાટી તો રહેશે જ પણ સાથે ઉમેરાશે બે વર્તુળ કારણ કે આપણે છત અને તળિયા બંને સરખા આકારના વર્તુળથી બંધ કરેલા છે એટલે બે વર્તુળ તો આમાંથી જો કોમન કાઢીશું તો આ રીતનું 2πR બહાર રહેશે બ્રેકેટમાં H+R બચશે તો 9મા ધોરણમાં તમને આ રીતના સૂત્ર આવ્યા હતા તે સૂત્ર છે નવો આકાર લઈએ કન્ટિન્યુ રાખીએ તો નવો આકાર છે શંકુ હવે શંકુમાં બે ઊંચાઈ આવશે આ જે છે સીધી ઊંચાઈ અને આ ત્રાસી કે તિર્યક ઊંચાઈ બે ઊંચાઈ છે અને આ શંકુની ત્રિજ્યા રહેશે ચલો તો શંકુ એટલે આઈસ્ક્રીમના કોન આકાર તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો πRL સૂત્રથી તમે શોધી શકો તો અહીંયા L એ ત્રાસી ઊંચાઈ લેવાની છે સીધી ઊંચાઈ H લેવાનું નથી અને માની લો આ શંકુને ઢાંકણથી બંધ કરી દીધું હોય બંધ શંકુ તો તેમાં પણ આપણે બંધ કર્યું છે એટલે એક વર્તુળ ઉમેરીશું જે પણ વસ્તુને વર્તુળાકાર ભાગથી બંધ કરીશું તો વક્ર સપાટીમાં એક વર્તુળ ઉમેરીશું કોમન કાઢવાથી આવું સૂત્ર બનશે હવે શંકુ માટે તમને રકમમાં H અને R આપ્યા હોય વક્ર સપાટી શોધવા માટે અને તમારી પાસે L નથી તો L કઈ રીતના શોધી શકશો તમે તો અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે કારણ કે અહીંયા તમે જોશો તો એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને છે તો આ કાટકોણ ત્રિકોણમાં તમે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકો છો તો L² = H² + R² આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પૃષ્ઠફળ શોધી શકશો તો આ સૂત્ર ઘણું કામ લાગશે જ્યારે L નહીં આપ્યો હોય ત્યારે અથવા Hની જરૂર હોય ને H નહીં હોય ત્યારે ચલો આગળ નેક્સ્ટ આકાર લઈએ ગોલક ગોલક એટલે ફૂટબોલ તમે સમજી શકો અથવા ગોળા ફેંકનો ગોળો સમજી શકો તો આ ગોલક બંધ જ હોય તો એના વક્ર સપાટીનું ક્ષેત્રફળ બનશે 4πR²
હવે એને ઢાંકી શકતા નથી એટલે એમાં કઈ ઢાંકણ વાળું કોઈ એક્સ્ટ્રા સૂત્ર આવશે નહીં. શંકુ કે નળાકારમાં એક્સ્ટ્રા સૂત્ર એટલા માટે આવે છે કે ખુલ્લા હોય તેને બંધ કરી શકીએ. અને છેલ્લો આકાર છે અર્ધગોલક વાટકો, અથવા ગોળાને કાપેલો છે નાળિયેર આકારનો અર્ધો વાટકો એવું સમજી શકો. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બનશે 2πr² આ વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર. અને માની લો કે આ વાટકાને તમે એક કરથી બંધ કર્યું વર્તુળાકાર ઢાંકણથી, તો એને બંધ કરેલું છે તો એક વર્તુળ બીજું એડ થશે. તો આ 2πr² તો ઓલરેડી છે જ, તેમાં બીજું એક વર્તુળ એડ કરો એટલે ટોટલ થઈ ગયું 3πr². તો આ બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર બનશે. તો આ બધા સૂત્રની સમજૂતી થઈ ગઈ. તમને 10મા ધોરણમાં એક એક સૂત્રની જરૂર પડશે નહીં, તમને બે આકાર ભેગા હશે. જેમ કે આ શંકુ છે અર્ધગોલકની ઉપર મૂક્યું છે, તો બે આકાર ભેગા કરીને કંઈક નવી રચના કરી છે બે વસ્તુને ભેગા કરીને. તે રીતના દાખલા આવશે જે આપણે નેક્સ્ટ બધા ઉદાહરણ સહિત જોઈશું ત્યારે તમને વધુ સમજૂતી મળતી રહેશે. તો આવા સમજૂતી સહિતના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, ફ્રેન્ડને શેર કરી સબસ્ક્રાઇબ કરવા જણાવો. ચેનલમાં વિડીયો જોવા માટે થેન્ક યુ.